સુરતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલ આરટીઓ દ્વારા વર્ષ 2022 તારીખ 1/1/2022 થી 31/12/2022 દરમિયાન કરેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2022માં કુલ 1,78,332 વાહનો રજીસ્ટર કરવામાં આવ્યા હતા, જેમાં ટુ વ્હીલ 1,39,120 અને ફોર વ્હીલ ગાડી 29,806, ગુડ્સ વાહનોની સંખ્યા 3,678 તથા પેસેન્જર વાહનોની સંખ્યા 711 છે. આ સાથે જ વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2022માં રજીસ્ટર થયેલા વાહનોની સંખ્યામાં 36.27% વધારો નોંધાયો હતો. આ સાથે સુરતે સમગ્ર ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં પ્રથમ ક્રમે આવેલ છે, જેમાં સુરત જિલ્લામાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા 21,874 નોંધાઈ છે. ઉપરાંત વર્ષ 2022માં આરટીઓ દ્વારા ચેકિંગ, નોટિસ ઇસ્યુ, ડિટેઇન જેવી કાર્યવાહીથી ટેક્સ ડિફોલ્ટર વાહનોની કર વસૂલાત 48.58 કરોડ જેટલી થઈ છે. આ ઉપરાંત વર્ષ 2022માં આરટીઓ કચેરી દ્વારા 24,794 વાહનોને ફિટનેસ સર્ટી આપવામાં આવ્યા છે, તેમજ પોસ્ટ ટ્રાન્ઝેક્શનની 1,83,137 જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરત આરટીઓ દ્વારા વર્ષ દરમિયાન કુલ 12,648 ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં નવા 4,701 અને અન્ય 7,947 તથા લર્નિંગ લાયસન્સ 5,524 જેટલા છે. સુરત કચેરી દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સની 16,388 લોકોની ટેસ્ટ લેવામાં આવી હતી, જે પેટે કુલ 95.1 લાખની આવક આરટીઓને થઈ હતી.